गुजरात विधानसभा 2022 ની ચૂંટણીઓ, ત્રિપાખીઓ જંગ અને નવસારીનું રાજકારણ. નવસારીનું રાજકારણ આમ તો હર હંમેશ ચર્ચામાં હોય છે, પરંતુ આ વખતે ત્રિપાખીઓ જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે નવા ચહેરા મૂક્યા છે, ભારતીય જનતા પાર્ટીએ નવા ચહેરા મૂક્યા છે અને આમ આદમી પાર્ટીનો ચહેરો તો નવો જ છે. આ જંગની અંદર આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે દરેક ઉમેદવારો અહીં આવી પહોંચ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો અહીં છે, આમ આદમી પાર્ટીના ઉમેદવારો અહીં છે, જોકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભરી દીધું છે અને આ ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન તેઓ પોતાના મોટા સમર્થકો સાથે અહીં ઉમટી પડ્યા છે. નવસારી વિધાનસભાની વાત કરીએ તો નવસારી વિધાનસભાની અંદર કોળી તેમજ અનાવિલ મતદારોનો વર્ગ મોટો છે, તેમ તે બાદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો વર્ગ ખૂબ મોટા પ્રમાણમાં વસે છે. ત્યારે આ જંગની અંદર હવે મતદારોને લુભાવવા માટે તમામ પક્ષના ઉમેદવારો કયા પ્રકારની રાજનીતિ કરશે તે હવે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. અને આ ચર્ચાના વિષયની અંદર સમર્થકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે કે દરેક સમર્થકો પોતપોતાના દાવેદારોને જીતાવવા માટે ઉમટી પડ્યા છે. દરેક સમર્થકો પોતપોતાના દાવેદાર માટે આકરી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તો આ જંગની અંદર હવે કયા પ્રકારના સમીકરણો બહાર આવે છે તે લઈને આપણી વચ્ચે એક વરિષ્ઠ પત્રકાર પણ અહીં આવ્યા છે, ધનેશભાઈ પારેખ છે. ધનેશભાઈ, આજે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે, ત્રિપાખીઓ જંગ છે, શું માહોલ લાગી રહ્યો છે? ત્રિપાખીઓ જંગ તો છે જ, ફાઇટ પણ રહેશે, પરંતુ જે 49,000ની જે લીડ છે એ લીડ કાપવાની બંને પાર્ટીઓ માટે, એટલે આપ અને કોંગ્રેસ માટે થોડી મુશ્કેલ છે. મને એમ લાગે કે કોંગ્રેસ જો સંગઠિત થઈને લડશે તો સારી એવી ફાઇટ આપી શકશે. તો કોંગ્રેસ સંગઠિત થઈને લડશે તો સારી એવી ફાઇટ આવી શકે તેવી વાતો અહીં વરિષ્ઠ પત્રકાર કરી રહ્યા છે. અને હવે આપણે સીધે સીધા આપણે કોંગ્રેસના ઉમેદવાર જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. દીપકભાઈ આપણી સાથે, દીપકભાઈ ફોર્મ ભરી દીધું છે, શ્રી ગણેશ કરિયા છે, કેવો આનંદ ઉલ્લાસ છે, શું વિચારી રહ્યા છો? મને તો પાર્ટીએ ટિકિટ આપી એનો આનંદ છે, પણ ખાસ કરીને જીતાડવાનું અમારા આ વડીલો આગેવાનો અને કાર્યકરોને મતદારોના હાથમાં છે. ખરો આનંદ તો ત્યારે થશે 8 તારીખે કોંગ્રેસની આ વિધાનસભામાં જીત થશે. ત્રિપાખીઓ જંગ છે, આમ આદમી પાર્ટી નવું ફેક્ટર છે, ભાજપે નવો ચહેરો ઉતાર્યો છે, કેવી રીતે જોશો આ સમીકરણ? હું મારા હરીફને તે કોણ છે, કઈ પાર્ટી છે એ રીતે નથી જોતો. મારે લડવાનું ભારતીય જનતા પાર્ટીના કુશાસન સામે છે અને કોંગ્રેસ વર્ષોથી આ દેશમાં અહીં સત્તા પર લાંબો સમય ટકી રહેલી હતી. આ દેશની જે સમસ્યાઓ છે, સ્થાનિક સમસ્યાઓ છે, લોકોના પ્રશ્નો શું છે, એનો ઉકેલ કઈ રીતે આવે, એમાં કોંગ્રેસ પાર્ટી માહેર છે. આમાં આમ આદમી પાર્ટીની તમે વાત કરો તો તમે મને યાદ કરાવ્યું ત્યારે મને ખબર પડી કે ત્રીજી પણ કોઈ પાર્ટી છે. એવી બધી પાર્ટીઓ ગુજરાતની અંદર ત્રીજો મોરચો કાયમ સક્સેસ નથી થતો. કેશુભાઈ, ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, આ બધા ફેલ ગયેલા છે. કેજરીવાલને લોકો ઓળખતા નથી અને ગુજરાતની અંદર ત્રીજો મોરચો કોઈ પણ દિવસ કામયાબ થતો નથી. પણ એ ભાજપની બી ટીમ તરીકે અત્યારે એ લોકોની જે વર્તમાન પોઝિશન છે એને લઈને કોંગ્રેસના વિસ્તારોની અંદર મત તોડવા માટે ઉભા રખાયેલા ભાજપના એજન્ટ તરીકે હું ત્રીજા મોરચા તરીકે આમ આદમીના પાર્ટીના ઉમેદવારને જોઉં છું. આપ લોકો વચ્ચે રહો છો, ભ્રષ્ટાચારીનો મુદ્દો તેમજ આજે મોંઘવારીનો મુદ્દો છે તે નવસારી વિધાનસભા પર કેટલો કામ લાગશે? આ મુદ્દો આખા ગુજરાતમાં કામ લાગવાનો છે, કારણ કે બેરોજગારી અને ભ્રષ્ટાચાર ખાલી નવસારી વિધાનસભા પર નથી, અને ગુજરાતની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બે મુદ્દે જ ખાસ કરીને બદલાઈ જવાની છે. કોંગ્રેસની અત્યારે રિઝલ્ટ 8 ડિસેમ્બર આવે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવવાની છે. ભાજપ પડકાર ફેંકી રહ્યો છે કે 75,000 કરતાં વધુ લીડ સાથે તે લોકો જીતશે, શું કહેશો એ લોકોને? એ લોકોને ફેંકમ ફેંક કરવાની આદત છે, હું એવી બધી કોઈ વાતોમાં પડતો નથી, પણ મને વિશ્વાસ છે કે હું જીતીને આવીશ. તો દીપકભાઈ બારોટને પૂર્ણ વિશ્વાસ છે કે જીતીને આવીશ. આપણે અન્ય કાર્યકર્તાઓ જોડે વાત કરશું. કોંગ્રેસ પાર્ટીમાંથી વકીલ મિત્ર આપણી સાથે છે, રાજનભાઈ. રાજનભાઈ, આપના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું છે, કઈ રીતના ત્રિપાખીય જંગને જોવો છો? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં પણ કહ્યું છે કે ગુજરાતીઓ જ્યારે એકબીજાને મળે ત્યારે પ્રણામ નમસ્તે ઉપરાંત કહે છે કે બોલો સરકાર. કોંગ્રેસ પાર્ટી પ્રજાને કહેશે અને પૂછે છે અને પ્રજાને કહે છે કે તમે અધિકાર પત્ર આપો, બોલો સરકાર. અમે લોકોની, પ્રજાની, નાગરિકોની, ટેક્સપેયરની અને મતદાતાઓની સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ ત્રિપાખિયા જંગની અંદર પ્રજાએ, નાગરિકોએ, મતદાતાઓએ મન બનાવી લીધું છે. નવસારી જિલ્લાની અંદર પરિવર્તનનો પવન, સમગ્ર ગુજરાત વિધાનસભામાં પણ પરિવર્તનનો પવન છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા ઉમેદવાર માનનીય શ્રી દીપકભાઈ ખૂબ જ સારી રીતે સારો દેખાવ કરીને વિજય બનીને નીકળશે. ભાજપ કહે છે કે 27 વર્ષનું સુશાસન છે, ભરોસાવાળી ભાજપ સરકાર છે, શું જવાબ આપશે? જો સુશાસન હોય
તો દેશના વડાપ્રધાને છેલ્લા 30 દિવસની અંદર 5 વખત કેમ આવવું પડે? શું ઇન્ડિપેન્ડન્ટ અહીંયા લોકોના લીડર નથી કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ લડી શકે? 10 મહિના પહેલાં આખા કેબિનેટનું વિસ્તરણ કરીને સરકાર બદલી નાખવી પડી. બધા મુદ્દાઓ દીપકભાઈ આપણે કયા, હું બહુ સમય નહીં લઈને એટલું જ કહીશ કે 27 વર્ષનું કુશાસન છે. માત્ર 4 ઉદ્યોગપતિઓ, અબાણી, અદાણી છે, અંબાણી છે, ત્યાર પછી પરિવારવાદની વાત જો એ લોકો કરતા હોય તો બીસીસીઆઈના આજે પ્રમુખ કોણ બન્યા છે, સેક્રેટરી કોણ છે, દેશના ગૃહપ્રધાન જે છે તેમના દીકરા છે. એટલે આ બધા જે મુદ્દાઓ છે એ પ્રજા, મતદાતાઓ, નાગરિકો, ટેક્સ પેયરો, નાના વેપારીઓ, મજૂરો, ખેડૂતો, મહિલા કાર્યકર્તાઓ, આશા વર્કરો, વકીલો બધા સમજીને બેઠા છે. અને એનું મતદારને દિવસે મતદાર મથકની અંદર જવાબ ખૂબ જ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને પરાજયના સ્વરૂપમાં અને કોંગ્રેસને જીતના સ્વરૂપમાં મળશે. નવસારી વિધાનસભા ઉપર છેવાડાના માનવીને ગરીબાઈથી જે જીવે છે તેને કેવી રીતના સમજાવશો પ્રચાર પ્રસારમાં? કોંગ્રેસ દેશના આઝાદી વખતથી જ છેવાડાના માણસ તો વિચાર કરીને કાયદો અને વ્યવસ્થા બનાવતી આવેલી છે. છેવાડાનો વ્યક્તિ, મહેનત મજૂરી પરસેવો કરીને કમાતો વ્યક્તિનું જીવન આજે દોજક બન્યું છે. આખા દિવસમાં પોતાના પરિવારને પૂરતું ભરણ પોષણ આપી શકે એટલી રોજગારીની તકો પણ ભાજપના આ કહેવાતા સુશાસનમાં નથી થઈ. એટલે છેવાડાના માનવીઓ, ગરીબો, અમારા ગુજરાત નવસારી વિધાનસભાની અંદર જે અમારો હળપતિ મિત્ર છે તે હેરાન છે. એમના આવાસો જૂના થઈ ગયા છે. આ બુલેટ ટ્રેન અને આ એક્સપ્રેસ હાઈવેની લાઈનમાં એ લોકોના જૂના ઘર તોડીને એ લોકોને પણ ઘર વિહોણા કરવામાં આવ્યા છે. રોજગારીની તકો એમના માટે નથી. જ્યાં જ્યાં જુઓ તો ખાનગી સ્કૂલો અને ખાનગી હોસ્પિટલોનું રાજ છે. મેડિકલ કોલેજ એ લોકોએ ખૂબ જોરશોરથી કહ્યું કે અમે મેડિકલ કોલેજ નવસારીને આપીએ છીએ, પણ પ્રજાને આજે ખબર હોવી જોઈએ કે એ મેડિકલ કોલેજ સેમી ગવર્મેન્ટ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવશે તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સામે ફરીથી દરખાસ્ત મૂકીને નવસારીમાં આવનારી આ જે મેડિકલ કોલેજ છે તેને સંપૂર્ણ સરકારી કરીશું. આ રીતે અમે પોતાના જે કંઈ બી 8 મુદ્દા છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, એ લોકોની વચ્ચે, ગરીબોની વચ્ચે, મધ્યમ વર્ગની વચ્ચે, વિદ્યાર્થીઓની વચ્ચે, યુથની વચ્ચે, વેપારીઓની વચ્ચે અને અલગ અલગ વ્યવસાયિકોની વચ્ચે અને ફોરમ, અલગ અલગ ફોરમની વચ્ચે જઈને મૂકીએ છીએ. અને એ નાગરિકો આ વખતે અમારી વાત માનીને અમને આશીર્વાદ આપશે. આપની પાર્ટીની સામે ભાજપે જનસંઘનો જૂનો ચહેરો ઉતાર્યો છે, રાકેશ દેસાઈ. કહે છે કે 75,000 કરતાં લીડ સાથે એ લોકો જીતશે, વધારે લીડ સાથે એમના સમર્થકો કહી રહ્યા છે, શું જવાબ આપશો? કેટલી લીડ સાથે જીતવું, આટલી લીડ સાથે જીતવું, એ બધા પ્રશ્નમાં ઉતરીને હું મીડિયાને પણ કન્ફ્યુઝ કરવા નથી માંગતો. બીકોઝ એક કહેવત છે કે વેન યુ કેન નોટ કન્વિન્સ ધ પીપલ, કન્ફ્યુઝ ધ પીપલ. એ લોકો કન્ફ્યુઝ કરવાનો પ્રયાસ કરે છે, પણ પ્રજા આ વખતે એમને સજ્જડતાથી જવાબ આપશે અને પરાજયનો સ્વાદ ચખાડશે. તો ભારે સમર્થકો સાથે અહીં ફોર્મ ભરાઈ ગયું છે દીપક બારોટનું, કોંગ્રેસ વતી, અને તેમના સમર્થકો કહી રહ્યા છે કે ભારે સ્વાદ તેમને ચખાડવામાં આવવાનો છે અને ભારતીય જનતા પાર્ટીનો પરાજય આ વખતે તેઓ નિશ્ચિત કરવાના છે. અને આ પરાજયની અંદર હવે તેમના સમર્થકો કયા પ્રકારના સમીકરણો સાથે ઉતરશે અને રમશે તેની હવે જોવાનું રહ્યું. આપણી સાથે એક યુવા કોંગ્રેસી પણ છે, શું જોઈ રહ્યા છો આ ત્રિપાખિયા જંગને કેવી રીતના જોવો છો? સૌથી પહેલાં જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ છે, 175ના ઉમેદવાર તરીકે શ્રી દીપક બારોટને જ્યારે કીધું છે તો યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ છે કે પરિવર્તન આવશે, કોંગ્રેસની સરકાર બનશે, બેરોજગારી દૂર થશે, ભ્રષ્ટાચાર ખતમ થશે, એ જ રીતે યુવાનો જોઈ રહ્યા છે. અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે કેમ કે દીપક બારોટ એ ઉમેદવાર નાનાથી નાના તબક્કાના લોકોને પણ સાથે સારી રીતે એમના કામો કરવા, એમની સાથે સંપર્કમાં રહેવું, એટલે નવસારીમાં ખૂબ જ ઉત્સાહ છે કે દીપકભાઈ આ વખતે 175 વિધાનસભા 50,000 મતથી જીતશે. ભાજપ એમ કહી રહ્યું છે કે 75,000 કરતાં વધારે લીડ લાવીશ. ભાજપ તો એવું પણ કહેતું હતું કે 15,00,000 આપીશ આઈપા. ભાજપ કેવળ જુમલા પાર્ટી છે, ભારતીય જુમલા પાર્ટી છે, એટલે જુમલા જ કરશે અને મોટા મોટા તાઇફાઓ કરશે. ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાઓમાં અગર જો દમ હોતે તો વડાપ્રધાનશ્રી આપણા જાહેર સભામાંથી એવું નહીં કહેતે કે મારું મોડું જોજો, ઉમેદવારને ભૂલી જજો. એટલે એ લોકોના નેતામાં દમ હોય તો એ લોકો ઇલેક્શન સારી રીતે લડે, પણ એમ વડાપ્રધાને કહેવું પડે છે કે મારી તરફ જોજો.
તો પોતપોતાના લોકશાહીના શસ્ત્રોએ યુવા મતદારોએ તેમજ પાર્ટીના સમર્થકોએ પણ ઉઠાવી લીધા છે. આપણે આપણા માજી નગરસેવક સાથે વાત કરીશું. નવસારી વિધાનસભામાં એસસી એસટીનો લગભગ બહુ મોટો વર્ગ છે, 75,000 મતદારો છે. કેવી રીતના રીઝવશો મતદારોને કોંગ્રેસ વતી? કોંગ્રેસ પક્ષને જે એસટી મતદારો છે અમારા, એ વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત જ છે, પણ ઘણા જે રિસાયેલા છે પણ અમારા પ્રયત્નથી પાસાઈને કોંગ્રેસ પક્ષમાં લાવવાના અમારા પૂરા પ્રયત્ન ચાલુ જ છે. કોંગ્રેસ પક્ષમાં લાવવાના પ્રયત્ન પણ મતદારોના ચાલુ છે. અને હવે કોંગ્રેસ કયા પ્રકારની, જી તમે કંઈ કહેવા માગો છો? એસસી એસટીના બધા લોકોએ, બધા મતદારોએ મન બનાવેલું છે કે આ વખતે કોંગ્રેસને જ મત આપવા. તો અત્યાર સુધી કેમ કાકા મન નથી બનાવતું? મન નહીં, એ ગયા વખતે જે પિયુષભાઈનો પ્રભાવ હતો ને એના લીધે નથી, એટલે આ વખતે પિયુષભાઈ નથી એટલે સીધો લાભ એનો કોંગ્રેસને મળે છે. તો તમને શું લાગે, રાકેશભાઈનો પ્રભાવ નહીં રાખશે? રાકેશભાઈનો નહીં, બિલકુલ નહીં. રાકેશભાઈને એ લોકોના દેસાઈ લોકો ઓળખતા નથી. કેમ નથી ઓળખતા? શું યાર, દેસાઈ લોકોને પૂછો ને કેમ નથી ઓળખતા. કેટલી લીટથી જીતશે કોંગ્રેસ શું લાગે? કોંગ્રેસ લીટથી જીતે તો 25-30 હજારથી જીતવો જ જોઈએ. તો 25-30 હજાર લીટથી કોંગ્રેસ બદલાઈ ગયું છે બધું. એ લોકોની જે એન્ટી ઇન્કમ્બન્સી છે ને એ લોકોને ભારી પડે. પણ કાકા દર વખતે જ આવું કહેવામાં આવે છે? દર વખતે નહીં, આ વખતનું સિચ્યુએશન જુદું. ગયા વખતે પિયુષભાઈ જે હતા ને, પિયુષભાઈના લીધે અમારા હળપતિ સમાજના બધા જે મતદારો ને એને ટોટલી એને મતદાર આપેલા, અને જે 46,000 જે લીડ એને મળેલી તે હળપતિ સમાજના લીધે મળેલી. આ વખતે હળપતિ સમાજે મન બનાવી લીધું છે કે આ વખતે કોંગ્રેસને મત આપવો. તો કાકા એમ કહે છે કે આ વખતે હળપતિ સમાજ કોંગ્રેસને મત આપવાનું નથી, અને તે સમીકરણની અંદર આવનાર થોડા જ દિવસોની અંદર આપણને ખબર પડી જશે. 1 ડિસેમ્બરે મતદાનનો દિવસ છે, અને કયા તરફે મતદાન થાય છે અને શું સમીકરણો બહાર આવે છે અને કોનો વિજય થાય છે તે હવે ટૂંક જ સમયમાં આપણે જોઈ શકીશું. વાસ્તવિકતા ન્યૂઝ એન્ડ સ્ટોરી સાથે રજનીશ બાગલે, નવસારી.